કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? આજે આપણે ધોરણ 6માં વિજ્ઞાનમાં પાઠ 6 આપણી આસપાસ થતા ફેરફારો એમાં ભાગ 1 ભણીશું. કલ્પના કરો કે જો તમને તમારી આસપાસ કોઈ પણ વસ્તુમાં ફેરફાર કરવા માટેની કોઈ જાદુઈ શક્તિ અચાનક પ્રાપ્ત થાય તો તે એક રસપ્રદ વાત નહીં હોય. એ કોઈ વસ્તુઓ છે જેને તમે બદલવા માંગશો. એટલે વિદ્યાર્થી મિત્રો, તમારે એવું વિચારવાનું છે કે કઈ વસ્તુ છે તમે બદલવા માંગો છો. જેમ કે જો આ બાળક છે, એ કેવું વિચારે છે? જો અહીંયા બાળક શું વિચારે? નાક લાંબુ હોય તો બરાબર. પછી આ શું વિચારે? જો એનો બેડ હવામાં ઉડતો હોય તો, મહેલ હવામાં ઉડતો હોય તો પોતે રાજા બની જાય, બરાબર. અલગ અલગ બધી વસ્તુ વિચારે છે. તો તમે પણ વિચારી શકો. વાસ્તવમાં આપણી પાસે કોઈ જાદુઈ શક્તિ નથી, એટલે આપણે જે કરવું હોય એ આપણે કરી શકીએ નહીં. છતાં પણ આપણી આજુબાજુ આવેલ કેટલીક વસ્તુઓને બદલી શકીએ છે. કેટલીક વસ્તુ એવી છે જેને આપણે ચેન્જ કરી શકીએ. કદાચ ઘણી બધી વસ્તુઓને બદલી શકીએ છીએ. શું તમે એવી વસ્તુની યાદી બનાવી શકો છો જેને તમે કોઈ પણ જાદુઈ પ્રયોગ કર્યા વગર બદલી શકો છો? આપણી આજુબાજુ ઘણા બધા ફેરફાર પોતાની જાતે જ થતા રહેતા હોય છે. ખેતરમાં પાક સમયાંતરે બદલાતો રહે છે. પણ એટલે કે પાન રંગ બદલે છે અને સુકાઈને વનસ્પતિ પરથી ખરી પડે છે. પુષ્પો ખીલે છે અને ગરમાય છે. શું કોઈ ફેરફાર આપણા શરીરમાં પણ થાય છે? તો હા, આપણે પણ પેલા નાના, ત્યાર પછી ધીરે ધીરે આપણા શરીરના અંગોનો વિકાસ થાય છે અને આપણે મોટા બનતા જઈએ છીએ. એટલે કે દરેક વસ્તુમાં પરિવર્તન, ફેરફાર આવે જ છે. તમારા નખ વધે છે, તમારા વાળ વધે છે, તમે વધીને લાંબા થાવ છો. આ બધું જ વધવાની સાથે તમારું વજન પણ વધે છે. શું તમને અગાઉ એવો અનુભવ થયો છે કે તમારી આજુબાજુ પ્રત્યેક સમયે ઘણા બધા ફેરફારો થતા રહે છે? શું કેટલાક ફેરફારોને આપણે એક સાથે જૂથમાં મૂકી શકાય? આપણે વિવિધ પ્રકારના ફેરફારોને જૂથમાં કેવી રીતે મૂકી શકીએ છીએ એ જોશું. તેમાં કદાચ જો કોઈ સમાનતા મળે તો આપણને સહાયતા થશે. જો એ જોઈએ આપણે પહેલાં, શું બધા જ ફેરફારોને હંમેશા ઉલટાવી શકાય છે? એટલે કે પ્રવૃત્તિના માટે આપણે જોઈએ, એક ફુગ્ગો લો, તેને ફૂલાવો. સાવધાની રાખો કે ફૂટી ન જાય. ફુગ્ગાનો આકાર તેમજ કદ બદલાઈ ગયો છે. પેલા કેવું નાનું હતું, બરાબર. પછી તમે ફૂલાયો, કેટલો થઈ ગયો? મોટો થઈ ગયો. એટલે એમાં ફેરફાર આવી ગયો. હવે તેમાંથી હવા કાઢી નાખો, પાછો હતો એવો થઈ ગયો. એટલે કે અમુક એવા ફેરફાર છે જેને તમે ઉલટાવી શકો છો. ફુગ્ગામાં હવા ભરવાથી તેના કદ અને આકારમાં ફેરફાર થાય છે. વળી વિદ્યાર્થી મિત્રો, પ્રવૃત્તિ 2. એક કાગળનો ટુકડો લો, તેને આકૃતિ 6.2માં દર્શાવ્યા મુજબ વાળો. તેનાથી તમારા કાગળનો ટુકડો રમકડાના વિમાનમાં પરિવર્તિત થઈ જશે. તમને કેટલાક સમય સુધી તેને હવામાં ઉડાડવામાં મજા આવશે. જો તમે થાકી જાઓ તો કાગળને સીધો કરી નાખો. વિદ્યાર્થી મિત્રો, એટલે કે તમે જે કાગળનું વિમાન બનાવો છો, બરાબર, તો એ વિમાન બનાવ્યા પછી તમે પાછું એને મૂળ સ્થિતિમાં લાવી શકો છો. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? એટલે અમુક એવા ફેરફાર છે જે તમે પાછા લાવી શકો છો મૂળ સ્વરૂપ પાછું. પ્રવૃત્તિ 3. હવે જોજો વિદ્યાર્થી મિત્રો, લોટની કણકનો એક પિંડો એટલે કે લુઓ બનાવો. તેનાથી રોટલી બનાવવાનો પ્રયત્ન કરો. જો તમે તેના આકારથી ખુશ ન થાવ તો તે રોટલીને ફરીથી પિંડામાં પરિવર્તિત કરવા માંગશો. કણકમાંથી બનાવેલ લોટનો પિંડો તથા વણીને બનાવેલ રોટલી
આ જે રોટલી છે બનાવેલી, બરાબર, એટલે કે લોટ જ છે હજી, તને તમે પાછા પિંડામાં એટલે કે પાછું બનાવી શકશો લોટ, બરાબર, પણ તમે એને બનાવીને પાછું લોટ બનાવી શકશો ના. હજી જોઈએ આગળ. હવે તમે પ્રવૃત્તિ એક બે અને ત્રણ માં જે ત્રણ ફેરફારો જોયા તેના વિશે વિચારો, એમાં સમાનતા કઈ છે? તો એમાં સમાનતા સહી વિદ્યાર્થી થઈ, તો એમાં ફેરફાર થયા પછી પાછું એને મૂળ સ્વરૂપમાં લાવી શકાય છે. શું એ સંભવ છે કે ફુગ્ગો તેના પૂર્વ આકાર અને કદમાં પુનઃ આવી જશે? હા. શું કાગળનું કદ વિમાન બનાવતા પહેલા અને પછી સમાન રહે છે? કદ સમાન રહેશે? આ જે કદ છે બરાબર એનું તો ના. શું ગુંદેલા લોટમાંથી ફરી પિંડો બનાવવા સંભવ છે? હા બરાબર. આનું પણ કદ એટલું જ રહે છે પણ એનો આકાર બદલાઈ જાય છે, બરાબર. તમે શું તારણ કાઢ્યું? શું આ ત્રણેય પ્રવૃત્તિમાં એ સંભવ છે કે જે પદાર્થો દ્વારા પ્રવૃત્તિની શરૂઆત કરવામાં આવી હતી તે પદાર્થોને પુનઃ પ્રાપ્ત કરી શકાય છે? હા, આપણે જે પદાર્થોમાંથી ફેરફાર કર્યો છે એ જ પદાર્થોને પાછા પુનઃ સ્વરૂપમાં લાવી શકાય છે. જો હા, તો તેનો અર્થ એ છે કે જે ફેરફારો આ પ્રવૃત્તિમાં થઈ રહ્યા છે તેને પૂર્વ સ્થિતિમાં લાવી શકાય છે. એટલે કે જેટલા પણ આ ત્રણેય પ્રવૃત્તિમાં આપણે ફેરફાર થયા એને પાછું પૂર્ણ સ્થિતિમાં લાવી શકાય છે. ચાલો આ જ પ્રવૃત્તિને અલગ રીતે કરીએ. સાંભળો વિદ્યાર્થી મિત્રો, પ્રવૃત્તિ ચાર, એ જે ફુગ્ગો લો તેનો ઉપયોગ પ્રવૃત્તિ એકમાં કર્યો હતો, તેને તેના પૂર્ણ કદ સુધી ફેલાવો, ફુલાવો તથા તેના મુખને દોરી વડે બાંધી દો. હવે તે ફુગ્ગાને તમારી અણીદાર પેન્સિલથી જરાક દબાવો. અરે, તે ફૂટી ગયો. ફૂટી ગયો ને. પ્રવૃત્તિ પાંચ, હવે એ જ કાગળનો ટુકડો લો જેનો ઉપયોગ પ્રવૃત્તિ બેમાં કર્યો હતો, તેની ઉપર એક વિમાનનું રેખાચિત્ર બનાવો, એટલે રેખાચિત્ર દોરી લો. હવે તેને બહારથી રેખાથી કાપો. આ રીતે ચલાવી દે મિત્રો. હવે એવી જ રીતે પ્રવૃત્તિ છ માં પણ જોઈએ તો લોટની કણકમાંથી પિંડો એટલે કે લૂઓ બનાવીને તેને વેલણની મદદથી રોટલી બનાવીને તવા ઉપર શેકો. હવે તમને એ જ ત્રણ પ્રશ્નો પૂછવામાં આવે જેનો જવાબ તમે પ્રવૃત્તિ ત્રણ કર્યા બાદ આપ્યો હતો, તો હવે તેનો જવાબ કયો હશે? તો હવે જેમ કે ફુગ્ગો ફૂલાયો એને ફોડી નાખ્યો તે પાછું પોતાની મૂળ સ્થિતિમાં આવશે નહીં. વિમાન, તો વિમાનને કાગળમાંથી કાપવામાં આવ્યું છે તો એને પાછું એની મૂળ સ્થિતિમાં લાવી શકાશે નહીં. રોટલી, તો એનો લૂવો જે છે એટલે પિંડો એને તમે શેકી નાખ્યો છે પણ પાછો હવે એના લૂવો કે પિંડો બનાવી શકશો નહીં, એટલે કે એમાં ફેરફાર થશે નહીં. આપણે જોઈએ છે કે પરિવર્તન પ્રવૃત્તિ ચાર પાંચ છમાં થયા હતા તેને ઉલટાવી શકાતા નથી. તમે પેન્સિલ તથા રબરનો ઉપયોગ કરો છો, તેના સતત ઉપયોગ કરવાથી તેનો આકાર અને કદમાં ફેરફાર થાય છે. થાય છે ને પેન્સિલ રબરમાં પણ. પેન્સિલ કેટલા પેલા તમે લાવો ત્યારે કેટલી મોટી હોય છે, ધીરે 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 લખતા 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 છોલતા છોલતા તમારી પેન્સિલ નાની થઈ જાય છે. એ જ રીતે રબરમાં પણ થાય છે, બરાબર. શું આ ફેરફારોને ઉલટાવી શકાય? તો ના ઉલટાવી શકાય. પેન્સિલ તમે નાની મોટી લાયા, નાની થઈ ગઈ પાછો મોટી એમાં બનાવી શકશો? ના બને. રબર કરી શકશો પાછો? ના થાય. એટલે અમુક એવા ફેરફાર છે જેને તમે મૂળ સ્થિતિમાં લાવી શકો છો. લાવી દીધી મિત્રો. તમે કુંભારને પોતાના ચાકડા પર કામ કરતો જોયો હશે, તે માટીના ઢગલાને વાસણોનો આકાર આપે છે. શું આ ફેરફારને ઉલટાવી શકાય છે? હવે તે માટીના વાસણોને ભઠ્ઠીમાં શેકે છે તો શું હવે આ ફેરફારોને ઉલટાવી શકાય છે? તો પેલા જ્યારે એ ચાકડા પર કામ કરતો જોયો ત્યારે એ માટીના ઢગલાને વાસણોનો આકાર આપી શકે અને પાછું એને મૂળ સ્થિતિમાં લાવી શકે. કેમ? કે હજી માટી જ છે, હજી એને શેકવામાં આવી નથી, એટલે એ પાછા માટીના ઢગલા જે આકાર બનાવ્યો છે વાસણનો,
એને મૂળ સ્થિતિમાં લાવી શકાય છે, પરંતુ એને ભઠ્ઠીમાં મૂક્યા પછી મૂળ સ્વરૂપમાં લાવી શકાતું નથી. સમજી ગયા વિદ્યાર્થી મિત્રો? ફેરફારોને ઉલટાવી શકાય છે કે નહીં તે પણ તેના જૂથ બનાવવા માટેનો એક રસ્તો છે. હવે એક આપણે જૂથ દ્વારા જોશું તો એ ફેરફાર કરી શકાય કે ના. જેમ કે કાચા ઈંડામાંથી બાફેલું ઈંડું ઉલટાવી શકાય? ના. ખીરામાંથી ઈડલી? ના. ભીના કપડામાંથી સુકાયેલા કપડા? ભીના કપડા હોય ને સુકાયેલા કપડા, હા તો કરી શકો, પાછા ભીના કરી શકા. ઊનના દોરામાંથી બનાવેલ સ્વેટર, ઊનના દોરા છે એમાંથી બનાવેલ સ્વેટર હોય તો એ પાછું તમે એને કરી શકશો, ઉલટાવી શકશો. અનાજમાંથી બનાવેલો લોટ, અનાજ પાછું બને નહીં. ઠંડા દૂધમાંથી ગરમ દૂધ? ના. સીધી દોરીમાંથી કૂંચવાયેલી દોરી? વિચારો વિદ્યાર્થી મિત્રો, સીધી દોરીમાંથી તમે ગૂંચવાયેલી દોરી હોય તો સીધી હોય ત્યારે ગૂંચવાય, ગૂંચવાયેલી પાછી છોડી શકશો. કઢીમાંથી પુષ્પ? ના. દૂધમાંથી પનીર? ના. ગાયના છાણમાંથી બાયોગેસ? ના. ખેંચાયેલ રબડમાંથી સામાન્ય કદનું રબર બેન્ડ? હા, પાછું તમે લાવી શકો. તીજેલા આઈસ્ક્રીમમાંથી પીગળેલો આઈસ્ક્રીમ? તીજેલો આઈસ્ક્રીમ હોય ને પીગળેલો આઈસ્ક્રીમ પાછો પીગળેમાંથી તીજેલો લાવી શકો, ફ્રીજમાં મૂકી તો લાવી શકાય. ઓકે, એટલે અમુક કેટલા ફેરફાર છે જેને ઉલટાવી શકાય છે, જ્યારે અમુક એવા ફેરફાર છે જેને ઉલટાવી શકાતો નથી. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા સુધી જોયું તો આપણને અહીંયા ફેરફારો જોવા મળ્યા. અમુક તમારી આસપાસ પણ ઘણા ફેરફારો બનતા હશે, પરંતુ અમુક ફેરફાર એવા છે જેને તમે ફેરફાર કર્યા પછી મૂળ સ્થિતિમાં લાવી શકો છો, જ્યારે અમુક ફેરફાર એવા છે જેને મૂળ સ્થિતિમાં લાવી શકાતા નથી. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? ઓકે, ચલો આપણે અહીંયા સુધી આપણે પહેલો ભાગ રાખીશું. ચલો આવજો.